ત્યારે દેશ માટે ગુજરાત માટે પણ મહત્વનો દિવસ, કારણ કે ગુજરાતના સુરતના હજીરા એલએનટી ખાતે 90 જેટલી તોપોનું નિર્માણ થયું છે. K9 તોપ કે જે હજીરા એલએનટી ખાતે નિર્મિત થઈ છે, સ્વદેશી બનાવટની આ તોપ, જેના કારણે હવે સૈન્યને પણ વધુ બળ પ્રાપ્ત થશે. ભારતીય સેના સક્ષમ છે, શૂરવીર છે, પરંતુ આ પ્રકારના સંસાધનો સેનાના આત્મબળમાં પણ વધારો કરતી હોય છે, તેવી જ આ K9 વજ્ર તોપ કે જેનાથી હવે સૈન્યનો જવાન વધુ હિંમત સાથે અને વધુ શૌર્ય સાથે દુશ્મનોનો સામનો કરશે અને દુશ્મનો પણ વાર કરતા પહેલા 100 વાર વિચાર કરશે, કારણ કે દેશના સૈન્યને મળી છે K9 વજ્ર તોપ કે જેની ક્ષમતા બેમિસાલ છે. વડાપ્રધાનની હાજરીમાં સેનાને આ તોપ સમર્પિત કરવામાં આવી છે અને વડાપ્રધાને પણ પોતે રસ દાખવીને આખા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું છે. K9 તોપની વિશેષતાઓ ફરીથી આપને બતાવી દઈએ. મલ્ટીપલ રાઉન્ડ્સ, મલ્ટીનેશનલ ઇફેક્ટ ધરાવે છે આ તોપ. 40 કિલોમીટરથી લઈને 52 કિલોમીટર સુધીની વિશાળ મારક ક્ષમતા ધરાવે છે. 15 સેકન્ડની અંદર 3 સેલ છોડી શકે છે. તોપને સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન પણ કહેવાય છે. તો ઓપરેશન રેન્જ 480 કિલોમીટર છે, એટલે વિશાળ ક્ષેત્રને કવર કરશે. MRSI મોડમાં ગોળા રાખવાની પણ ક્ષમતા ધરાવે છે આ બોટ. તો વડાપ્રધાન અહીં પહોંચ્યા હતા, દેશને સમર્પિત કરી આ બોટ, અને ત્યાં હાજર અન્ય તોપોનું પણ વડાપ્રધાને નિરીક્ષણ કર્યું હતું અને બારીકાઈથી તમામ ચીજોને જોઈ હતી. ત્યાં હાજર અધિકારીએ પણ આ તમામ ચીજોથી વડાપ્રધાનને માહિતગાર કર્યા અને કઈ રીતે આ તોપ સૈન્યની ક્ષમતા વધારશે તે વિશેનો એક ડેમો પણ ત્યાં પ્રેઝન્ટેશનના રૂપમાં એક સ્ક્રીન પર બતાવવામાં આવ્યો, તે પણ વડાપ્રધાને જોયો. વડાપ્રધાનની ગુજરાત મુલાકાતનો આ અંતિમ દિવસ છે. મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી આ તોપ તૈયાર કરાઈ છે. K9 વજ્ર તોપ કે જેની મારક ક્ષમતા બેમિસાલ છે, 40 થી લઈને 52 કિલોમીટર સુધીની મારક ક્ષમતા તે ધરાવે છે. તો આ સાથે 15 સેકન્ડની અંદર 3 સેલ છોડી શકે છે વજ્ર તોપ. LNT કંપની દ્વારા નિર્મિત કરાઈ છે. 480 કિલોમીટરની K9 વજ્રની ઓપરેશનલ રેન્જ છે. બોફોર્સ તોપ કરતાં પણ શક્તિશાળી છે K9 વજ્ર તોપ. અત્યાર સુધી બોફોર્સ તોપ કે જે વધુ સક્ષમ ગણાતી હતી, તોપને સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન પણ કહેવાઈ શકે છે.